કેમ છો મિત્રો, વંદે માતરમ. આપણે લાસ્ટ કક્ષામાં ઘર્ષણ બળ ચાલુ કર્યું હતું, એમાં સ્થિત અને ગતિ બે પ્રકારના જોયા હતા. એમાંથી એકના દાખલા આપણે જોયા હતા ગતિ ઘર્ષણ બળ. તો ભાઈ, ગતિ ઘર્ષણ બળ લાગે ક્યારે? કે જ્યારે પદાર્થ ગતિમાં હોય, મતલબ પ્રવેગ હોય, ત્યારે જ આપણે ગતિ ઘર્ષણ બળ લઈએ છીએ. અને ગતિ ઘર્ષણ બળ ગતિ શરૂ થાય પછી લાગે અને ફિક્સ હોય, એ સમય સાથે બદલાય નહીં, બરોબર? એટલે ગતિ ઘર્ષણ બળ બદલાતું નથી. પરંતુ સ્થિત ઘર્ષણ બળની આપણે ચર્ચા કરી હતી, યાદ હોય તમને, કે સ્થિત ઘર્ષણ બળ માટે આપણે આનું એક્ઝામ્પલ લીધું હતું કે ભાઈ, શરૂઆતમાં હું બળ લગાડું તો ખસતું નથી, તો સ્થિત ઘર્ષણ બળ લાગતું હતું વિરુદ્ધ દિશામાં, બરોબર? હવે જેવું આ બાહ્ય બળ વધાર્યું મેં, તો પણ આ પદાર્થ ખસતો નહોતો. એટલે એનો મતલબ શું કહેતો આપણે, કે આપણે જેમ જેમ બાહ્ય બળ વધારતા જઈએ છીએ, એમ એમ આ સ્થિત ઘર્ષણ બળ પણ વધતું જાય છે, પણ એક લિમિટ સુધી, કે જ્યારે આ મહત્તમ થઈ જાય, સ્થિત ઘર્ષણ બળ મહત્તમ થઈ ગયું, અને પછી એના કરતાં પણ વધારે જો બાહ્ય બળ આપીએ તો પદાર્થ શું થવા માંડે, ગતિ. એટલે સ્થિત ઘર્ષણ બળ એ વેરિયેબલ છે, બદલાતું છે. તમે જેમ જેમ બાહ્ય બળ બદલો, એમ એમ સ્થિત ઘર્ષણ બળ પણ બદલતું જાય, પરંતુ અમુક લિમિટ સુધી. સ્થિત ઘર્ષણ બળ મહત્તમ થઈ જાય અને પછી જો બાહ્ય બળ એના કરતાં વધી જાય, એટલે પદાર્થ ગતિ શરૂ કરે. એટલે ગતિ ઘર્ષણ બળ એ ફિક્સ છે, બદલાતું નથી હોતું, પણ સ્થિત ઘર્ષણ બળ એ વેરિયેબલ હોય છે, એ સમય સાથે બદલાતું હોય છે. આ શબ્દનો બહુ જ અગત્યનો મિનિંગ છે, યાદ રાખજો. આનો ઉપયોગ આપણે દાખલામાં કરવાનો છે કે સ્થિત ઘર્ષણ બળ એ વેરિયેબલ હોય છે, બરોબર છે? તો જો સ્થિત ઘર્ષણ બળ ઉપર આપણે આગળ દાખલા કરવાના છે, બહુ જ અગત્યના દાખલા છે, યાદ રાખજો. ગતિ ઘર્ષણ બળ જેવું ડાયરેક્ટ નથી કે ફ્રી બોડી ડાયાગ્રામ ડાયરેક્ટ દોર નાખો એટલે જવાબ આવી જાય, કારણ કે ફિક્સ હતું એટલે ડાયરેક્ટ લખી શકાય. પણ સ્થિર ઘર્ષણ બળ માટે એક તમારે ચોઈસ પહેલા જોવી પડે, ચેક કરવી પડે, તો જોઈએ ખબર પડશે. તો આપણી પાસે આવો બ્લોક છે 4 kgનો, જેના પર બાહ્ય બળ 6 ન્યુટન મેં લગાવ્યું છે, અને આ સપાટી વચ્ચે સ્થિત ઘર્ષણાંક μs આપ્યું છે 0.2. તો આ બે વસ્તુ તમારે શોધવાનું છે, એક સ્થિત ઘર્ષણ બળ અને બીજું બ્લોક જો ગતિમાં હોય તો એનો પ્રવેગ તમારે શોધવાનો છે. તો આ દાખલો ડાયરેક્ટ એમ વિચારી લેવાનું કે સ બાહ્ય બળ લાગે છે એટલે ગતિમાં હોય, એવું જરૂરી નથી. આપણે અહીંયા જોયું હતું કે બાહ્ય બળ આપ્યું હતું તોય એ સ્થિર હતો, તો એના માટે આપણે સરસ જોઈ હતી કે જો મારું બાહ્ય બળ એ આ જે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લાગે એના કરતાં વધી જાય તો પદાર્થ ગતિ કરશે. બાકી ત્યાં સુધી મારું બાહ્ય બળ વધતું હતું તો આ ઘર્ષણ બળ બી વધ્યા કરતું હતું, ગતિ કરવા દેતું નહોતું. અને જ્યારે આ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જે હોય, મેક્સિમમ લિમિટ, એના કરતાં બાહ્ય બળ વધે પછી જ પદાર્થ ગતિ કરે. આવા દાખલામાં, સ્થિત ઘર્ષણ બળના દાખલામાં જો ગતિ ઘર્ષણ બળ હોય તો તો વાંધો છે જ નહીં, ખબર જ છે કે પદાર્થ ગતિ કરે છે, તો ડાયરેક્ટ એફડી દોરો તો જવાબ આવી જતો. પણ સ્થિત ઘર્ષણ બળમાં સૌથી પહેલાં ચેક કરવું પડે કે આપણો પદાર્થ ગતિ કરશે કે નહીં. એના માટે મહત્તમ જે ઘર્ષણ બળ લાગતું હોય એ આપણા બાહ્ય બળ કરતાં ઓછું છે કે વધારે છે એ જોવાનું. એટલે મેં અહીંયા નોટ લખી છે, જો એટલે આવા દાખલામાં, મતલબ સ્થિત ઘર્ષણના દાખલામાં, હંમેશા પહેલા ચેક કરો કે બ્લોક ગતિ કરશે કે સ્થિર રહેશે. અને જોવા માટે આ શરત ચેક કરવાની, જો બાહ્ય બળ એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં મોટું હોય તો જ બ્લોક ગતિ કરશે. હમણાં આપણે જોયું કે બાહ્ય બળ વધતું હતું તો સ્થિત ઘર્ષણ બળ પણ વધતું હતું, અને સ્થિત ઘર્ષણ બળ મેક્સિમમ થઈ જાય અને પછી જો બાહ્ય બળ વધે તો આ શરત પડાય તો બ્લોક ગતિ કરશે, અને જો ગતિ કરે તો પ્રવેગ આપણે પછી દોડી શકશું, બરોબર? તો સૌથી પહેલા આ શરત ચેક કરીએ. તો આપણી પાસે બાહ્ય બળ તો 6 છે, હવે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ શોધી લઈએ, જેના માટે આપણી પાસે સૂત્ર છે કે ભાઈ, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એફએસ મેક્સ ઇઝ ઇક્વલ ટુ μsn, એ છે સૂત્ર, બરોબર? તમે ફ્રી બોડી ડાયાગ્રામ દોરો તો એન શું મળે, જો આ પહેલું વજન બળ mg, બીજું બળ લાગે લંબળ, બરોબર? ઘર્ષણ બળ પછી જોઈએ તો વાય અક્ષ ઉપર બેઝ બળ, ગતિ થાય તો એક્સ અક્ષમાં થવાની, જો થાય તો વાય અક્ષમાં થવાની નથી, તો વાય અક્ષમાં બળ સરખાવી શકીએ તો એન બરાબર mg લખી શકીએ. એટલે આપણા દાખલામાં મોટા ભાગે વાય અક્ષમાં ગતિ ન થતી, મોટા ભાગે, બધામાં નહીં. તો જો વાય અક્ષમાં જો ન થતી હોય ગતિ તો સામસામેના બળ સરખાઈ લેવાના, તો ભાઈ એન બરાબર mg લખી શકીએ આપણે. તો શું થઈ ગયું અહીંયા, μs ઇન્ટુ એનની જગ્યાએ શું લખી શકો, mg. તો જો, તો શું થયું ભાઈ, fs મેક્સ ઇઝ ઇક્વલ ટુ μs આપ્યું છે 0.2, એમની કિંમત છે 4, અને જી 10 લઈએ તો આપણને મળે કેટલું, 8 ન્યૂટન મળી જાય. તો આ મહત્તમ ઘર્ષણ બળ જે લાગતું હતું એ, અને બાહ્ય બળ આપીએ છીએ કેટલું, 6, તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં આપણું બાહ્ય બળ મોટું નથી, નાનું છે,
એટલે આ શરત પડતી નથી. અહીંયા લખી શકીએ આપણે કે ભાઈ એફ એસ મેક્સ ઘર્ષણ બળ એ 8 ન્યૂટન છે અને બાહ્ય બળ 6 ન્યૂટન છે, તો બાહ્ય બળ નાનું છે, ઇઝ ગ્રેટર દેન એફ છે, તેથી પદાર્થ ગતિ કરી શકવાનો નથી. એટલે ફરજિયાત જો ગતિ કરાવી હોય તો આ શરત પડાવી જોઈએ, મેક્સિમમ જે ઘર્ષણ બળ હોય એનથી આપણું બાહ્ય બળ મોટું હોવું જોઈએ. પણ અહીંયા બાહ્ય બળ 6 છે, જે મહત્તમ ઘર્ષણ બળ 8 લાગે છે. એટલે આ જે બળ છે એના કરતાં મોટું નથી પણ નાનું છે. અને જો નાનું હોય તો હમણાં આપણે જોયું પદાર્થ ખસવાનો નથી. ખાસ જોવાનું પદાર્થ ત્યારે જ ખસે જો બાહ્ય બળ મોટું હોય તો જ, નકે સ્થિર રહેશે. બરોબર, તેનો મતલબ શું થઈ ગયો? માટે તેથી પદાર્થ કેવો રહેશે ભાઈ? સ્થિર રહેશે. અસ્થિર રહે તો ઓબ્વિયસલી છે પ્રવેગ બરાબર 0 લખી શકો. એટલે પ્રવેગ તો આપણને ખબર પડી ગયા, બ્લોકનો પ્રવેગ 0, સ્થિર છે. જો ગતિ કરે તો પ્રવેગ આવે ને, તો સ્થિર છે એટલે 0. હવે વધ્યું એફ એસ, તો આપણે એફ એસ શોધી લીધું છે. તો જવાબ સાચો છે એફ એસનો? ના મિત્રો, ખાસ જો આમાં બહુ જ વખતનો આનો અર્થ થાય છે, આ જે ઘર્ષણ બળ છે એ મેક્સિમમ છે. આ ઘર્ષણમાં કેવું છે? મેક્સિમમ. આપણે જોઈએ ને કે ભાઈ મેક્સિમમ ઘર્ષણ જે લાગે છે એ, પરંતુ આપણે કયું બળ જોવાનું છે ઘર્ષણનું? કે જ્યારે બાહ્ય બળ 6 ન્યૂટન લાગતું હોય ત્યારે જે ઘર્ષણ બળ હોય એ. આ ખાસ બરોબર સમજો પહેલા. ચલો પહેલા જોઈએ આપણે કે ભાઈ આપણે ધારો કે પહેલા 2 ન્યૂટન બળ આપ્યું. ધારો કે આપણી પાસે મહત્તમ ઘર્ષણ બળ કેટલું છે ભાઈ? 8 ન્યૂટન છે. બરોબર, તો હવે જોજો આપણે, તો આપણે પહેલાં શું કહેવું ભાઈ કે પહેલાં બાહ્ય બળ લાગે 2 ન્યૂટન, 8 ન્યૂટન છે, ખસતું નથી. બરોબર, જોજો મહત્તમ છે આ. આમ તો નોર્મલી કેવું હોય કે બાહ્ય બળ લાગે એટલે ઘર્ષણ વધતું 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 મેક્સિમમ થાય. એટલે બાહ્ય બળ 2 આપ્યું, ઘર્ષણ બળ અલગ હશે. 4 આપ્યું, અલગ હશે. 6 આપ્યું, અલગ હશે. 7 આપ્યું, અલગ હશે. અને 8 આપ્યું ત્યારે મેક્સિમમ થઈ ગયું ઘર્ષણ બળ. અને હવે તમે બાહ્ય બળ વધારશો 8 કરતાં તો પછી ગતિ કરવાનું શરૂ કરશે. એટલે ખાસ શબ્દ સમજો, આ ઘર્ષણ બળ મેક્સિમમ છે, મતલબ જ્યારે ગતિ કરવાની શરૂઆત કરે, મતલબ ગતિ એન્ડ ઉપર આવી જાય, ગતિ પછી થઈ જાય એવું એન્ડિંગ બિંદુ છે, ત્યારે આ ઘર્ષણ બળ લેવાનું છે. એટલે આ મહત્તમ છે. અને આપણે બોલ્યા છે કે ઘર્ષણ બળ વેરિયેબલ છે, સ્થિત ઘર્ષણ બળ. એટલે વેરિયેબલ એટલે કહ્યું, તો જ્યારે આ 6 ન્યૂટન બળ લગાવીએ ત્યારે જે ઘર્ષણ બળ હોય એ આપણે અહીંયા શોધવાનું છે, મહત્તમ નહીં. એટલે ખાસ જોવાનું, જે તમે મહત્ બળ શોધ, આ સૂત્ર જે છે ને એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ માટે છે. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જે આપણને મળ્યું છે 8 ન્યૂટન. એટલે ખરેખર 8 ન્યૂટન આપણો જવાબ નથી કે ભાઈ એફ એસ બરાબર 8 ન્યૂટન ખોટું, કારણ કે આ તો શું છે? મેક્સિમમ મૂલ્ય આપણને મળ્યું આટલું. પરંતુ આપણે જ્યારે બાહ્ય બળ લગાવતા હતા ત્યારે આપણું સ્થિર ઘર્ષણ બળ બદલ્યા કરતું હતું. જો બદલ્યા કરતા હોય તો દરેક માટે મેક્સિમમ લઈ શકાય, ને એક્ઝેક્ટ બિંદુ આગળ કેટલું છે એ શોધવાનું. તો એના માટે ફ્રી બોડી ડાયાગ્રામ દોરી લેવાનો. ચાલો તો શું થાય, ફ્રી બોડી ડાયાગ્રામ જો કે ભાઈ આમાં કયા કયા બળ લાગે. તો આવે પહેલું 4 kg માટે mg, બીજું બળ આવે છે અહીંયા લંબળ n. બરોબર, ગતિ થતી નથી, બાહ્ય બળ લખી નાખો પહેલાં. F=6 ન્યૂટન, વજન બળ થઈ ગયું, લંબળ થઈ ગયું, દોડી છે ને તણાવ બળ આવે નહીં, સ્પ્રિંગ ફોર્સ આવે નહીં, આભાસી ફોર્સ આવે નહીં, અને આવે છે ઘર્ષણ. પણ અહીંયા ગતિ થતી નથી એટલે આભાસી તો પૂરું થઈ ગયું. હવે આવે છેલ્લું ઘર્ષણ બળ, જે સાપેક્ષ ગતિનો વિરોધ કરે. તો સાપેક્ષ ગતિ આ બાજુ થાય છે, તો ઘર્ષણ બળ આપણું આ બાજુ થતું હશે. આ એફ એસ લખાય, એફ એસ મેક્સ નહીં. બરોબર, કારણ કે એફ એસ બદલ્યા કરવાનું છે કે ભાઈ તમારું પહેલાં 1 ન્યૂટન બળતું, પછી 2 થયું, પછી 3 થયું, પછી 4 થયું, 5, 6, 7, 8, ત્યાં સુધી તમારું ઘર્ષણ બળ પણ બદલ્યા કરવાનું છે. અને તમે જે એફ જે 8 ન્યૂટન લગાડશો, આ 6 છે પણ તમે જે 8 લગાડશો ત્યારે મેક્સિમમ ઘર્ષણ લાગે કેટલું? 8. એટલે આ જે છે ને 8 એ મેક્સિમમ, જ્યારે આ બળ 8 ન્યૂટન થાય ને ત્યારનું બળ કહેવાય. પણ હમણાં તો આપણે 6 લગાવીએ છીએ, તો આપણે જ્યારે 6 લગાવ્યું ત્યારે ઘર્ષણ કેટલું હતું એ શોધવાનું છે, મહત્તમ નહીં. એટલે હું મહત્તમ લખી શકું ને, એટલે મારે આનો એફ વિધી દોરવો પડે, જે ઘર્ષણ મને આ બળ આગળ હોય એ મળશે આમાં. બરોબર, તો બધા બળ જોઈ લીધા આપણે, વજન બળ જોયું, પછી બીજું આપણે લંબળ લખીને 2 બળ લેખા, ત્રીજું તણાવ આવે ને, સ્પ્રિંગ ફોર્સ આવે ને, આભાસે આવે ને, છઠ્ઠું ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં. તો સિમ્પલ સામસામેના બળ સરખાઈ શકો આપણે. તો શું થઈ ગયું ભાઈ? અહીંયા તમને ખબર છે ગતિ થતી
नहीं तो गति ना हो मतलब स्थिर हो स्थिर क्या हो जैसे साम सामे बल सरखा हो तो विरुद्ध दिशा तो है डायरेक्ट बल सरखाई सको भाई एफ इज इक्वल टू एफ एस मैं एफ एस नु मूल्य अपने के मिलू जे एफ एटलू छ न्यूटन। हाँ आप जवाब है घर्षण बंडो खास जो जो नोट लखी है मैं कि जयरे पर पदार्थ स्थिर हो त्यारे जे घर्षण बल है ये बाह्य बल जेटलू तमे लखी सको महत्तम घर्षण बल लखाय नहीं जे बाह्य बल हो एटलू तमे घर्षण बल लखी सको कारण मैं तमने समझायो कि आ जे घर्षण बल है ये जे तमे बाह्य बल मेक्सिमम आपो छो 8 न्यूटन त्यानु घर्षण बल होय पण आपणे तो 6 न्यूटन बल हतुं ने त्यानु घर्षण बल जोईए छे मतलब वच्चेना गाळामां महत्तम छे बल लागे ना पहेलाना हवे वेरिएबल छे स्थिर घर्षण बल तो बदल्या करवानुं छे तो एक्सर छ आगे जोईतु होय तो छ न्यूटन माटे आपणे एफ पीरियड दूर देवानो तो आपणे घर्षण बल जे मळे ए 6 न्यूटन नुं मळी जाय। એટલે ખાસ આ બંને શરત યાદ રાખજો સ્થિર ઘર્ષણનો દાખલો હોય એટલે સૌથી પહેલા શરત જોવાની અને પછી ગતિ કરે છે કે સ્થિર એ જોવાનું અને પછી આગળ વધવાનું અને જેવું ખબર પડે છે કે ભાઈ ગતિ નથી કરતો બરોબર અને એવું કીધું છે કે ભાઈ આ જગ્યા ઉપર ઘર્ષણ શોધો તો તમારે એ બિંદુ આગળ એફ પી દોડી દેવાનો છે અને મહત્તમ લેવાનું નથી ખાસ યાદ રાખજો બરોબર છે। તો પહેલો દાખલો જુઓ બીજો દાખલો હવે 4 કેજી છે પણ બાહ્ય બળ મેં 20 ન્યૂટન લગાવ્યું છે બરોબર મ્યુએસ ને મૂકી આપ્યું છે હવે એના ઉપરથી ખબર પડે છો પદાર્થ સ્થિર હોય અને ઘર્ષણ બળ શોધવું હોય તો સ્થિર ઘર્ષણાંક લેવો પડે અને જો પદાર્થ ગતિમાં હોય અને ઘર્ષણ બળ લેવું હોય તો ગતિ ઘર્ષણાંક લેવો પડે એટલે પદાર્થ કઈ સિચ્યુએશનમાં છે જોઈને આ બેમાંથી કયું લેવું એ વિચારવાનું બરોબર। તો સૌથી પહેલા બાહ્ય બળ તો 20 છે હવે આપણે જોઈએ ભાઈ ઘર્ષણ બળ મેક્સિમમ લાગે કેટલું મેક્સિમમ લાગે એના કરતાં જો વધારે હશે 20 તો પછી ગતિ કરશે તો આપણે પહેલા એફ એસ મેક્સ શોધી લઈએ ચાલો ભાઈ એફ એસ મેક્સ ઇઝ ઇક્વલ ટુ ફરીથી મ્યુએસ એન મહત્તમ સ્થિત ઘર્ષણ બળ ચાલો એફ એસ મ્યુએસ એન એનની જગ્યા પર આ એમ જી ને ઉપર લાગે એન તો એની જગ્યા પર એમ જી લખી જ દેવાનું બરાબર કારણ કે બે જ બળ લાગે એન ને એમ જી તો એના ઉપરથી એફ એસ મેક્સ શું મળી ગયું આપણને મ્યુએસની કિંમત છે 0.6 એમની કિંમત 4 આ 10 તો આ થઈ ગયું 6 24 ન્યૂટન। તો ઘર્ષણ બળ 24 છે અને બાહ્ય બળ 20 છે આમ આપીએ છે 20 આમ છે 24 તો ઓબ્વિયસલી ઘર્ષણ બળ કેવું આપ્યું છે મોટું બાહ્ય બળ નાનું તો પછી આ શરત પડાતી નથી બાહ્ય બળ નાનું આવે છે એનો મતલબ પદાર્થ સ્થિર રહેવાનો લખી શકો એફ લેસ ધેન એફ એસ મેક્સિમમ માટે પદાર્થ કેવો રહેશે ભાઈ સ્થિર રહેશે સ્થિર રહે એટલે કે એ બરાબર 0 ચાલો એક તો પતી ગયો સ્થિર એટલે પ્રવેગ 0 થઈ ગયો ઓકે ચાલો આપ બીજો જવાબ તો મળી ગયો પહેલો જોઈએ હવે ઘર્ષણ બળ તો શું આપણો જવાબ આટલો હશે નહીં આ તો મહત્તમ છે આપણે કઈ જગ્યા પર ઘર્ષણ બળ શોધવાનું કે જ્યારે મારું બાહ્ય બળ વધતું 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 20 ન્યૂટન થયું ત્યારે જે ઘર્ષણ બળ લાગતું હતું એ શોધવાનું છે મહત્તમ બળ લગાડ્યું તો મહત્તમ ઘર્ષણ બળ લાગે એ આગળ નહીં 20 ન્યૂટન બળ લગાવ્યું તમે બાહ્ય ત્યારે જે ઘર્ષણ બળ હતું ત્યાંનું આપણે ઘર્ષણ શોધવાનું છે તેના માટે એફ પીરિયડ દોડી દો અથવા આનો ઉપયોગ તમે કરી શકો કે જ્યારે પદાર્થ સ્થિર હોય તો જે બાહ્ય બળ હોય એ જ આપણું ઘર્ષણ બળ થાય અથવા તમે એફ પીરિયડ દોડી શકો આ છે 4 કેજી બરાબર એમ જી લંબર એન બાહ્ય બળ 20 ન્યૂટન અને ઘર્ષણ બળ આપણું વિરુદ્ધ દિશામાં લાગે બરાબર એફ એસ તો ડાયરેક્ટ લખી શકો સ્થિર છે તો બળ 0 થવું જોઈએ સ્થિર હોય તો સામ સામેના બળ સરખાઈ દો તો ભાઈ એફ એસ ઇઝ ઇક્વલ ટુ 20 ન્યૂટન આપણો જવાબ થઈ જાય બરાબર છે એટલે આપણે આ 20 આગળ જે ઘર્ષણ લાગતું હતું એ આ થાય આ તો મેક્સિમમ લાગે છે એ જ જેને આપણે ખાલી જરૂર શું પડે આ મહત્તમ ઘર્ષણમાં જરૂર શેના માટે પડે કે ભાઈ જો ગતિ થાય છે કે નહીં જોવા માટે બાકી આ બિંદુ આગળ શોધવું હોય ઘર્ષણ બળ તો એને એફ પીડી દોડી દેવાનો થશે ફ્રી બોડી ડાયાગ્રામ ઓકે તો આ થઈ ગયું બીજો દાખલો જો હજી થોડી વેરાયટી જોઈએ આપણે તો હાઉસ બ્લોક છે 2 કેજીનો 20 ન્યૂટન બળ બરાબર મ્યુએસ ને મૂકી આપેલું છે ઘર્ષણ બળ ને બ્લોકનો પ્રવેગ શોધો એટલે પહેલા કદી એવું વિચારવાનું નહીં કે બાહ્ય બળ લાગે છે એટલે ગતિ થાય જ એવું જરૂરી નથી જો આ શરત પડાય તો જ ગતિ થાય નકે થાય નહીં તો સૌથી પહેલા આપણે એફ એસ શોધી લઈએ એફ એસ મેક્સ તો ભાઈ એફ એસ મેક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ એન અને ફરીથી હવે મ્યુએસ ની જગ્યા શું લખી નાખીએ આપણે એમ જે એફ ની દોરી શકીએ એમ જી ને એન ઉપર બરાબર તો ભાઈ એફ એસ મેક્સ થયું કેટલું તો એફ એસ મેક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ એટલે
0.6 એમની કિંમત 2 જેની કિંમત 10 લઈએ તો આપણે મળશે 6 × 12 મીટર. તો હવે જો કે ભાઈ મહત્તમ ઘર્ષણ લાગતું હતું 12 અને બાહ્ય બળ આપ્યું છે 20, તો ઓબવિયસલી હવે સર પડાઈ ગયા કે બાહ્ય બળ એ મહત્તમ ઘર્ષણ બળ કરતાં વધી ગયું. જો હવે બળ વધી ગયું તો હવે પદાર્થ ગતિ કરે એવું આપણે કહી શકીએ. તો અહીંયા એફ ગ્રેટર ધેન એફ એસ મેક્સ હોવાથી પદાર્થ શું થશે ભાઈ, પદાર્થ અથવા બ્લોક ગતિ કરશે. ખબર પડી હવે? તો જો હવે આપણે એટલું ખબર પડી ગઈ કે બાહ્ય બળ એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં મોટું છે તેનો મતલબ બ્લોક ગતિ કરે છે. તો હવે ખાસ જોજો હા કે બ્લોક ગતિ કરતો ખબર પડી ગઈ. જો બ્લોક સ્થિર હતો તો આપણે સ્થિર ઘર્ષણ બળ શોધવું પડે, અહીંયા ગતિ કરે છે તો ગતિ ઘર્ષણ બળ શોધવું પડે. એટલે ઘર્ષણ બળ અહીંયા ગતિ આવશે. તો ગતિ ઘર્ષણ બળનું સૂત્ર મૂકી દો કે ભાઈ એફ કે બરાબર મ્યુ કે લેવાનું, હા ભૂલવાનું નહીં. જો સ્થિત હોય તો એફ એસ બરાબર મ્યુ એસ એન લો, બરોબર ને. એફ જો ગતિક હોય તો એફ કે બરાબર મ્યુ કે એન લેવાનું. તો આપણને ખબર છે એની કિંમત આપણે એમ જી લખી શકીએ. તો ભાઈ એફ કે બરાબર મ્યુ કે ની કિંમત છે 0.4, બરોબર. એમ છે આપણી પાસે 2, જી છે 10, તો અહીંયા આવશે 8 ન્યૂટન. તો આ થઈ ગયું આપણું ઘર્ષણ બળ, પહેલું ગતિ ઘર્ષણ બળ આવશે અહીંયા. હવે બીજું શોધી આપણે બ્લોકનો પ્રવેગ, અને પ્રવેગ માટે હવે એફ ડી દોડી દો. તો પ્રવેગ માટે એફ ડી આપણે દોડી શકીએ. તો આ 2 kg બરોબર વજન બળ, નીચે 2 લંબળ આવશે એન ઉપર, ત્રીજું બળ તણાવ બળ નહીં, સ્પ્રિંગ ફોર્સ નહીં, બરોબર. આભાસી લેવાની જરૂર નથી. તમે રોડ ઉપર ઊભા છો, ઉધાર લો અહીંયા, તો નિર્દેશ સ્થિર થઈ ગઈ, બરોબર. હા, આપણે એવું કહી શકીએ કે આ બળના કારણે હવે પ્રવેગ આવશે. તો આ બાજુ આવશે પ્રવેગ એ, બરોબર. બાહ્ય બળ ચલો ભાઈ 20 ન્યૂટન, અને ઘર્ષણ બળ સાપેક્ષ ગતિનો વિરોધ કરે. અહીંયા કયું ઘર્ષણ બળ લેવું પડે? ગતિ ઘર્ષણ લેવું પડે, કારણ કે ગતિ કરવા માંડો. જો ગતિ કરે તો ઘર્ષણ બળ કયું જોઈએ? ગતિ. હા, સ્થિર હોય ત્યાં સુધી સ્થિર ઘર્ષણ બળ, પણ ગતિ થાય પછી ગતિ ઘર્ષણ બળ લેવું પડે. તો લખી શકીએ આપણે સમેસર એફ એક્સ બરાબર એમ એ. તો શું થઈ ગયું, આ બાજુ પ્લસ લો તો 20 માઇનસ એફ કે બરાબર એમ એ. તો ભાઈ 20, એફ કે ની જગ્યા 8, એમ એ એટલે કે 2a. તો ભાઈ એ બરાબર 8 થઈ ગયું 12, 12 ભાગ્યા 2 એટલે 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ થઈ ગયો પ્રવેગ. ખબર પડી આમાં તમને? એટલે ખાસ શું જોવાનું ભાઈ, સૌથી પહેલાં પદાર્થ સ્થિર છે કે ગતિ કરે છે આ શરત ઉપરથી જોઈ લેવા. જો સ્થિર હોય તો એ બિંદુ આગળ તમે એફ બી દોડી શકો, એટલે ડાયરેક્ટ લખી શકો 20 ન્યૂટન. પણ જો બાહ્ય બળ મોટું થઈ જાય તો પછી ગતિ કરે, જો ગતિ કરે તો ભૂલથી પણ સ્થિત લખતા ને ગતિ ઘર્ષણ બળ લખવું પડે. એના ઉપરથી સૂત્ર લઈ લેવાનું અને સૂત્ર ઉપરથી એફ કે મળી જાય, અને પછી પ્રવેગ શોધવા માટે એફ પીડી દોડી દો એટલે પ્રવેગ પણ તમને મળી જાય, બરોબર. એટલે સ્થિત ઘર્ષણ બળ અને ગતિ ઘર્ષણ બળ તમને મેં સમજાવ્યો. એ જો હવે આપણે એના ઉપરથી એક આલેખ જોવો છે, આખે આખો આલેખ શરૂઆતથી બળ લગાવીએ ત્યારથી. તો આપણે શરૂઆતમાં જો, તો ભાઈ શરૂઆત ઘર્ષણ બળ વર્સિસ બાહ્ય બળ, આ બાહ્ય બળ, અને આમ જે લાગતું હતું ઘર્ષણ બળ, કે શરૂઆતમાં 1 ન્યૂટન બળ તો ઘર્ષણ બળ 1 ન્યૂટન થયું, કારણ કે પદાર્થ સ્થિર રહેવાનું છે એટલે. પછી 2 ન્યૂટન ઘર્ષણ બળ, 2 ન્યૂટન બની દીધું, 3 3, 4 4, 5 5. આવું ક્યાં સુધી થાય? કે જ્યારે મહત્તમ ઘર્ષણ બળ ઇક્વલ ટુ બાહ્ય બળ થાય ત્યારે શું, કારણ કે ત્યાં સુધી ઘર્ષણ બળ તો વધવાનું જ, મહત્તમ સ્થિર ઘર્ષણ થાય ત્યાં સુધી ઘર્ષણ બળ વધ્યા જ કરવાનું છે, અને બાહ્ય બળ બી વધવાનું છે, અને એક સરખા પ્રમાણમાં, કારણ કે ત્યાં સુધી પદાર્થ ખસવાનો નથી, સ્થિર રહેવાનો છે. તેવું કહી શકો કે ભાઈ જેમ જેમ તમારું બાહ્ય બળ વધતું ગયું એમ એમ તમારું ઘર્ષણ બળ પણ વધતું ગયું. તો સીધે સીધો આલેખ આપણને મળે, સરખું હોય તો 45 ડિગ્રી કહી શકીએ આપણે, બરાબર. પણ આવું ક્યાં સુધી થાય? મેક્સિમમ ઘર્ષણ થઈ ગયું પછી. હવે તમે મેક્સિમમ ઘર્ષણ થઈ ગયું, હવે બાહ્ય બળ વધારો, અહીંયાથી બાહ્ય બળ જોડાક વધે એટલે પદાર્થ ગતિની શરૂઆત કરે. અને આપણે આગળ જોઈ ગયેલા છીએ કે પદાર્થ જેવી ગતિની શરૂઆત કરે એટલે ઘર્ષણ બળ મેક્સિમમ ઘર્ષણ ગતિ ઘટી જવાનું છે. કારણ કે આપણે જોઈ ગયા હતા ને કે સ્થિત ઘર્ષણાંક મોટો હોય તો સ્થિત ઘર્ષણ બળ પણ મોટું હોય ગતિ કરતા, એટલે મેક્સિમમ થઈ ગયું. પછી જેવું તમે બાહ્ય બળ થોડું પ્લસ કરો એટલે પદાર્થ ગતિની શરૂઆત કરે, અને જેવી શરૂઆત કરશો એટલે જે ઘર્ષણ બળ હોય એ મેક્સિમમ કરતાં થોડુંક ઓછું થઈ જાય, બરોબર, થોડુંક ઓછું થઈ જાય. અને પછી પદાર્થ ગતિ શરૂ કરે એમાં કયું ઘર્ષણ બળ લાગશે? ગતિ ઘર્ષણ બળ, જે ફિક્સ હોવાનું છે એ તો બદલાવાનું છે ને. એટલે અહીંયાથી અહીંયા ખાસ જોવાનું છે, અહીંયાથી અહીંયાનું
કે આ કેમ બદલાય, કારણ કે મહત્તમ થઈ ગયો અને પદાર્થ પછી ગતિ શરૂ કરે છે. તો આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છીએ કે પદાર્થ ગતિ શરૂ કરે તરત જ એનું જે ઘર્ષણ બળ લાગે એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા ઓછું જ હોય. આ ખાસ જોવાનું, કારણ કે આપણે જોઈ ગયા હતા કે μs ઇઝ લેસ ધેન, સોરી, જે μs છે એ હંમેશા ગતિ ઘર્ષણ બળ કરતા, ઘર્ષણ કરતા મોટું હોય. તો હંમેશા μs પણ કેવું હોય, મેક્સિમ મોટું જ હોય, FK કરતાં મોટું હોય FS, બરોબર. એટલે અહીંયા તમે અહીંયા મેક્સિમમ થઈ ગયું, પછી તમારું જે પદાર્થ ગતિ કરે એટલે ઓટોમેટિક ઘર્ષણ બળ ઘટી જાય એટલું થાય, જે આપણે ઓલરેડી જોઈ ગયેલા છીએ, બરોબર. તો ઘટી ગયું થોડુંક અને પછી ગતિકમાં આવી ગયું એટલે હવે ઘર્ષણ બદલાવાનું નથી, કારણ કે આ તો ફિક્સ થવાનું છે. આ વેરિયેબલ હોય FS, FK તો ફિક્સ હોય. એટલે આવો આલેક તમને ઘર્ષણ બળ વર્સિસ બાહ્ય બળનો મળે, બરોબર છે. તો આ આલેખ છે. હવે જો એક દાખલો જોઈએ, આવો કંઈક આલેખ છે, દિવાલ હવે ઊભી છે. હવે ખાસ સમજો, જો કાળજી રાખજો, અત્યાર સુધી આપણે બ્લોક આમ રાખતા સપાટી ઉપર, પણ હવે સપાટી આમ છે અને બ્લોકને આમ પ્રેસ કરવાનો છે આપણે. તો 40 ન્યૂટનથી બ્લોકને પ્રેસ કરીએ છીએ. 1 kgનો બ્લોક છે, આ μs અને μk છે. તો ફરીથી પાછું ઘર્ષણ બળ અને બ્લોકનો પ્રવેગ શોધવાનો છે. આ દાખલામાં, એટલે આ દાખલામાં ખાસ શું ફરક છે કે અહીંયા બ્લોક એક્સ અક્ષ ઉપર પડેલો હતો અને બાહ્ય બળ આપણે આમ આપતા એટલે બ્લોક આમ ખસતો, એટલે એવું કહી શકતા કે બાહ્ય બળના કારણે બ્લોક ખસે છે. પરંતુ અહીંયા જો તમે બાહ્ય બળ લગાવો છો આમ, પણ બ્લોક તો આમ છે ને, તો બ્લોક ક્યાં જવાનો, નીચે જવાનો, દિવાલથી પીલી બાજુ જવાનું નથી, ઓબ્વિયસલી છે, વજનને કારણે ક્યાં જાય, નીચે. તો આમાં સૌ બાહ્ય બળ કયું લેવું, આ દરેકમાં ચોખ્ખું દેખાય છે કે બાહ્ય બળ 6, 20, 20, પણ આમાં સૌ બાહ્ય બળ કયું લેવું, 40 લેવું, ના, પદાર્થની જે બાજુ ગતિ થાય એ બાજુ જે બળ લાગતા હોય એને બાહ્ય બળ કહેવાય. બાહ્ય બળ કરાવે શું, ગતિ કરાવે. તો જે બાજુ ગતિ થઈ શકતી હોય અથવા શક્યતા હોય એ બાજુ જે બળ લાગે એને આપણે બાહ્ય બળ લેવું પડે. અહીંયા આ ત્રણેય કિસ્સામાં, આ 1, 2 અને 3 કિસ્સામાં આપણી ગતિ એક્સ અક્ષમાં થવાની, તો આપણે એક્સ અક્ષમાં બાહ્ય બળ લેવું પડે તો અને બાહ્ય બળ આપણે ધારી શકીએ. પણ આ કિસ્સામાં તમે જોઈ શકો છો કે પદાર્થ હંમેશા નીચે જ જવાનું, દિવાલની પેલી બાજુ જવાનું નથી, તો એ નીચે તરફ જાય તો નીચે તરફ જે બળ લાગતું હોય એ બાહ્ય બળ કહેવાય. એટલે આ સંજોગોમાં 40 એ બાહ્ય બળ નથી, પણ નીચે તરફ જે બળ જાય છે, જે આપણું વજન બળ છે, આ બળ આપણું બાહ્ય બળ કહેવાય. મેં લખેલું છે કે નીચે તરફ ગતિ કરવા માટે જરૂરી બળ 40 ન્યૂટન નથી, પરંતુ 1 kgના લીધે લાગતું વજન બળ mg છે. એટલે આ કિસ્સામાં બાહ્ય બળ આપણે mg લેવાનું, આ શરત ચેક કરવા માટે, બરોબર. બાહ્ય બળ mg, હવે FS મેક્સ જોઈ લો એટલે આપણને ખબર પડી જશે. તો ભાઈ FS મેક્સ શોધી આપણે, તો ભાઈ FS મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ μs n, અને n ની જગ્યા પર આપણે mg લખી શકીએ. સોરી, પેલા FD દોડીએ, જોજો આમાં પણ ભૂલ થવાની શક્યતા કરો, કે બાહ્ય બળ mg નીચે, લંબ હંમેશા સપાટીને લંબ હોય, તો સપાટી તો આપણી આમ છે ને, તો લંબળ આમ થશે, ભૂલથી પણ આમ ન લઈ લેતા, કારણ કે આ બધા કિસ્સામાં લંબળ કે આ સપાટી કેવી હતી, આડી, લંબળ ઊભું થઈ જાય. તો અહીંયા સપાટી ઊભી છે તો લંબળ આપણે આડું લેવું પડે. અહીંયા તમે mg લઈ શકો નહીં, એની જગ્યા પર આ ખાસ ધ્યાન રાખો. તો n શું લેવાનું, તો જો જે ગતિ થાય વાય અક્ષમાં થવાની, એક્સ અક્ષમાં થવાની નથી, તો એક્સ અક્ષમાં બળ સરખાઈ શકો 40 n, તો n બરાબર 40 થઈ ગયું. તો શું લખી શકો અહીંયા, 40. તો ભાઈ μs કેટલું છે આપણી પાસે, 0.3 × n ની જગ્યાએ 40. તો આપણી પાસે FS મેક્સ થયું કેટલું, તો ભાઈ FS મેક્સ બરાબર 4.12, બરાબર. FS મેક્સ થયું 12 ન્યૂટન, અને વજન બળ કેટલું ભાઈ, n બાહ્ય બળ, બરાબર. બાહ્ય બળ જે આપણું વજન બળ છે, તો mg, m ની જગ્યાએ 1, g ની જગ્યાએ 10, તો 10 ન્યૂટન. તો બાહ્ય બળ મોટું છે કે ઘર્ષણ બળ મોટું છે, જો અહીંયા ઘર્ષણ બળ મોટું છે તો આ શરત પડાતી નથી, માટે શું કહી શકો, માટે બાહ્ય બળ ઇઝ લેસ ધેન FS મેક્સ, એટલે પદાર્થ કેવો રહે, સ્થિર. પદાર્થ સ્થિર હોય તો એ બરાબર 0, એટલે આ સંજોગમાં પ્રવેગ મળવાનો નથી. એટલે ખાસ જોજો આમાં, કે અહીંયા બાહ્ય બળ 40 નથી, પણ જે બળ વડે
જે દિશામાં ગતિ થાય એને બાહ્ય બળ કહેવાય. અહીંયા ગતિ વાયક્ષમાં થશે, તો વાયક્ષમાં જે બળ લાગતું હોય એને આપણે બાહ્ય બળ લેવું પડે. એટલે કે અહીંયા એક કેજીનું જે વજન બળ છે એ બાહ્ય બળ છે. પછી એફ એસ બરાબર યુ એસ એન અને એન બરાબર એમજી ને, અહીંયા તો ચોખ્ખું હતું કે એન ઉપર એમજી નીચે, એટલે અહીંયા જુઓ કે સપાટી ઊભી છે તો એન બળ લંબ આમ લાગશે, તો આ એન. અને ચાલીસ આ બાજુ જે ગતિ થાય વાયક્ષમાં, એક્સ એક્સમાં થવાની નથી, તો એક્સ એક્સમાં બળ શું કહી શકો, ચાલીસ બરાબર એન, એટલે એની જગ્યાએ ચાલીસ લીધું આપણે. આ ખાસ જોજો હા. તો આ એક તો મળી ગયું બાહ્ય બળ. હવે ઘર્ષણ, હવે સ્થિત છે, જો પદાર્થ સ્થિર છે, ગતિ છે ને, જો ગતિમાં થતું હોય તો ગતિ ઘર્ષણ બળનો ઉપયોગ કરી શકો. હવે તો સ્થિર છે તો સ્થિર માટે તમે બાહ્ય બળ લઈ શકો અથવા ડાયરેક્ટ આનો આ કોન્સેપ્ટનો ઉપયોગ કરી શકો. આપણે એફડીથી કરીએ બરાબર, કોન્સેપ્ટ તમને યાદ રહેશે. તો આ છે એક કેજી, અહીંયા આવશે વન જી, ઉપર પહેલાં આ બાજુ લખી નાખીએ, આ બાજુ બળ છે કેટલું ભાઈ, ચાલીસ, આ બાજુ છે લંબાઈ બરાબર. એટલે વજન થઈ ગયું, લંબ થઈ ગયો, ઘર્ષણ. તો ઘર્ષણ જો જોવા નીચે તરફ જશે તો ઘર્ષણમાં ગતિનો વિરોધ કરે, મતલબ કે જાય ઉપર તરફ એફ એસ. તો ભાઈ એફ એસ બરાબર વન જી, એટલે કે દસ ન્યૂટન. ખબર પડી? ફરીથી પાછું કહેવું નહીં પણ મારે કે આપણો જવાબ આ નથી ઘર્ષણ બળનો, કારણ એ તો મેક્સિમમ છે. આપણે તો ક્યાંનું લેવાનું કે જ્યારે ચાલીસ ન્યૂટન બળ લાગતું હોય ત્યાંનું ઘર્ષણ બળ લેવાનું, એના માટે આનો ઉપયોગ કરી દેવાનો. એફ એસ બરાબર આપણે એમ જી, એટલે કે દસ ન્યૂટન મળે. આ કોન્સેપ્ટ યાદ રાખવાનો બરાબર છે. તો આ થઈ ગયો આપણો બ્લોક. બહુ જ દાખલો અગત્યનો છે, આ દાખલા જે ડબલ નીટમાં આવેલા છે, એટલે આ દાખલા યાદ રાખવા રીતના બરાબર. હવે જો આપણે ઉદાહરણ નંબર 5.7 જોઈએ બરોબર, જેમાં રકમ આવી કંઈક છે દાખલાની. જો ધ્યાનથી, બોક્સ અને ટ્રેનના તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.15, કોઈ ટ્રેન જતી હોય એમાં બ્લોક પડેલો છે, એના સપાટી વચ્ચે ઘર્ષણાંક સ્થિત છે 0.15, તો ટ્રેનના તળિયા પર રહેલ બોક્સ સ્થિર રહે તે માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ શોધવાનો છે. ટ્રેનનો પ્રવેગ એવો શોધવાનો મેક્સિમમ બરોબર, કે જેમાં શું થતી હોય કે બોક્સ સ્થિર રહેતું હોય. તો અહીંયા ચોખ્ખું કીધું છે કે જો ટ્રેન ગતિ કરતી હોય તો પણ એ બોક્સ સ્થિર રહેવું જોઈએ, એના પણ એ પ્રવેગ કેટલો હોવો જોઈએ એવું કીધું છે. તો ધારો કે આપણે ઉધાર લઈએ કે ભાઈ આ બાજુ પ્રવેગ છે ઉધાર લઈએ બરોબર ટ્રેનનો, તો બોક્સ ગતિ નથી કરતું એના માટે તમારે આનો પ્રવેગ જે એ આપણે ધાર્યો છે શોધવાનો છે. તો આ ટ્રેન આ બાજુ જતી હોય તો ઓબ્વિયસલી છે કે એની સાથે આ જતું હોય, કેટલા બળથી જતું હોય ભાઈ, એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ બરોબર. હવે આને સ્થિર રાખવું છે તો બીજું એક બળ આ બાજુ લાગતું આવવું જોઈએ કે જેને કારણે સ્થિર રહેતું હોય. તો ઓબ્વિયસલી તમને ખબર જ છે કે ભાઈ ઘર્ષણાંક છે, મતલબ કયું બળ હશે આ બાજુ, ઘર્ષણ બળ હશે. તો બીજું બળ આવી ગયું સ્થિર ઘર્ષણ બળ. તો આપણે લખી શકો આ એમ જી, બીજું બળ આવી ગયું લંબ બળ એન. અહીંયા ટ્રેનનો જે ગતિ થાય છે એને કારણે બોક્સ ઉપર ધક્કો લાગવાનો છે, તો આ બળ લાગતું હોય એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ અનુસાર બરોબર. તો એ બળની વિરુદ્ધ દિશામાં બીજું બળ હોવું જોઈએ કે જેથી એ બોક્સ ગતિ કરતો હોય ને સ્થિર રહે. ભલે બળ લાગે છે પણ બીજું બળ લાગે જેથી એ કેવું રહે, સ્થિર રહે. તો બીજું બળ કયું હશે ભાઈ, ઘર્ષણ બળ હશે. તો સ્થિર ઘર્ષણ બળ, તો ડાયરેક્ટ લખી શકો કે બોક્સ સ્થિર રહે છે ભાઈ, બોક્સ સ્થિર રહે તે માટે ફરજિયાત આપણે લખી શકો એફ એસ ઇઝ ઇક્વલ ટુ એમ એ અને એફ એસ બરાબર મ્યુ એસ એન અને એન બરાબર લખી શકો એમ જી, એટલે મ્યુ એસ એમ જી. એમાં એમ એમ તો કેન્સલ થઈ ગયું, તો ભાઈ એ બરાબર મ્યુ એસ જી. માટે એ બરાબર મ્યુ એસ ની કિંમત 0.15 ગુણ્યા જીની જગ્યાએ 10, તો આ થઈ ગયો 1.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આટલા પ્રવેગથી બોક્સ આ ટ્રેન ગતિ કરે તો આ બોક્સ સ્થિર રહે. કારણ શું હશે ખબર, આટલા પ્રવેગથી ગતિ થાય બરોબર, એનાથી જે બળ લાગે ને એ ઘર્ષણ બળ કરતાં વધારે નહીં હોય, એના જેટલું હશે અથવા એનાથી ઓછું હશે. તેના લીધે શું થશે ભાઈ, એટલે આ બોક્સ ગતિ કરશે નહીં. આ શરત પ્રમાણે જો એ બાહ્ય બળ વધી જાય, આ બળ વધી જાય તો ગતિ કરે. અહીંયા આ શરત પડાતી હોવી જોઈએ, આ સોરી ન પડાતી હોવી જોઈએ કે ઘર્ષણ બળ નાનું નહીં હોય પાના કરતાં કેવું હશે મોટું, તો જ શું રહે સ્થિર. એટલે એવું પણ કહી શકો કે એ હંમેશા છે ને એ તમારા મ્યુએસ જી કરતાં ઓછું કે આ જે શરત છે ને ઇક્વલ ટુ અથવા ઓછું હોવું જોઈએ. જો વધારે હોત તો એ બોક્સ ગતિ કરવા માંડતે, પણ ગતિ નથી કરતો એવું કીધું છે, એનો મતલબ એનાથી ઓછું કે એના જેટલું હોય શક્ય બરાબર. તો આ ઉદાહરણ નંબર 5.7.
તમે પહેલાં આટલું લખી લો પછી આપણે આગળ જઈએ. ચાલો લખાઈ ગયું, ચાલો જુઓ આગળ. હવે એક શબ્દ આપણે જોવો છે, એંગલ ઓફ ફ્રિક્શન. બરાબર જોઈએ તો જો આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ પદાર્થ સપાટીના કોન્ટેક્ટમાં હોય તેના ઉપર સંપર્ક બળ લાગે, અને સંપર્ક બળના બે ઘટક પણ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા, એક સપાટીને સમાંતર જેને આપણે ઘર્ષણ બળ કહીએ છીએ અને બીજું સપાટીને લંબ જેને આપણે લંબ પ્રતિક્રિયા બળ કહીએ છીએ. તો જો આ FS અને આ લંબ, અને આ બે બળનો જે પરિણામી બળ હોય એને આપણે કહીએ છીએ રિઝલ્ટન્ટ ફોર્સ અથવા સંપર્ક બળ આપણે કહીએ છીએ. બરોબર, તો આના ઉપરથી એંગલ ઓફ ફ્રિક્શન શું કહેવાય કે ભાઈ આ રીતે સંપર્ક બળ અથવા પરિણામી બળ. તો બ્લોક જ્યારે ગતિ કરવાની શરૂઆત કરે, આ શબ્દ ખાસ સમજો કે ગતિ કરવાની શરૂઆત કરે મતલબ શું કે જે ગતિ કરતો નથી પણ એ અણી ઉપર આવી ગયો છે કે હવે જડાક પણ વધે તો ગતિ કરવા મળે, એ અણી ઉપર આવી ગયો છે. તો હજી ગતિ થતી નથી, આ શબ્દનો એવો અર્થ નીકળે, શરૂ નથી થઈ પણ એને અણી ઉપર છે. તો જ્યારે બ્લોક ગતિ કરવાની શરૂઆત કરે ત્યારે પરિણામી બળ આર એ લંબળ એન સાથે જે ખૂણો બનાવેલો હોય એને કહેવામાં આવે છે એંગલ ઓફ ફ્રિક્શન થીટા આર. બરાબર, જ્યારે અણી પર હોય ગતિ થતી નથી ત્યારે આર અને એન વચ્ચે જે ખૂણો બને એને કહેવામાં આવે છે એંગલ ઓફ ફ્રિક્શન થીટા આર. તો જુઓ આકૃતિ ઉપરથી આ આર આ એન આ FSને આપણે ઉપર લઈ ગયા, લખી શકો ને અહીંયા FS છે ને આ બાજુ, એના ઉપર આપણે લખી શકીએ FS. તો થીટા તો ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, તો FS અપોન N અને FS બરાબર મ્યુ એસ N, અને આપણે લખી શકો N બરાબર MG. તો અથવા MG લખવાની જરૂર છે ને, NN કેન્સલ થઈ જ જવાનું છે. તો શું વધ્યું, ખાલી ટેન થીટા બરાબર મ્યુ એસ. તો થીટા આર એટલે કે જેને આપણે એંગલ ઓફ ફ્રિક્શન કહીએ છીએ એ ટેન ઇનવર્સ મ્યુ એસ જેટલો. બરોબર, શબ્દ ખાલી યાદ રાખજો. ચલો હવે આના ઉપરથી એક નોટ આપણે સમજવાની છે કે આ જે થીટા છે એ કયો થીટા કે જ્યારે અણી ઉપર હશે, કે જો આટલો ખૂણો હોય તો એ અણી ઉપર આવી ગયો, જો ખૂણો એનાથી થોડોક વધી જાય તરત જ ગતિ શરૂ થઈ જાય. તો આપણે ત્રણ થીટા જોઈએ કે જ્યારે થીટા આર કરતાં આપણો ખૂણો નાનો હોય અથવા એક્ઝેક્ટ થીટા આર હોય અને ત્યારથી મોટો ખૂણો હોય તો શું થાય. જો તો સૌથી પહેલાં આપણો ખૂણો જે રકમ આપેલો હોય એ થીટા આર કરતાં નાનો હોય તો બરાબર, તો ઓબ્વિયસલી છે થીટા એટલે મેક્સિમમ જે અણી ઉપર આવી ગયો, તો ઓબ્વિયસલી એનાથી નાનો ખૂણો હોય તો સ્થિર જ રહેવાનો છે. તો પદાર્થ સ્થિર હશે, અને જો સ્થિર હોય તો આપણે આગળ ભણી ગયા છીએ હમણાં જ કે જે બાહ્ય બળ છે એ બેઠે બેઠું તમે FS લઈ શકો છો. એટલે જો પદાર્થ સ્થિર હોય તો ડાયરેક્ટ તમે FS બરાબર બાહ્ય બળ લઈ શકો. પછી જો થીટા બરાબર થીટા એટલે મેક્સિમમ આવી ગયો, અણી ઉપર આવી ગયો, એટલે પદાર્થ હજી ગતિ નથી કરતો પરંતુ ગતિ સોરી પદાર્થ ગતિ કરવા અણી ઉપર આવી ગયો છે પરંતુ હજી ગતિ કરતો નથી, મેક્સિમમ આવી ગયો છે. અને મેક્સિમમ આવી ગયો હોય તો ઘર્ષણ બળ મેક્સિમમ લાગે, અને મેક્સિમમ લાગે મતલબ એ સૂત્ર ઉપરથી શોધી લેવાનું મ્યુ એસ એન, એમાં તમે ડાયરેક્ટ નહીં લખવાનું, એમાં સૂત્ર ઉપરથી શોધવાનું FS મેક્સિમમ. કારણ કે થીટા થઈ ગયો મેક્સિમમ અણી ઉપર આવી ગયો તો ઘર્ષણ બળ મેક્સિમમ લાગવાનું છે મ્યુ એસ એન. ત્રીજું, જો થીટા મોટો હોય એટલે ઓબ્વિયસલી થીટા વધી ગયો તો હવે પદાર્થ ગતિ શરૂ કરે, અને જેવી ગતિ કરે એટલે સ્થિત ભૂલી જવાનું હવે કયું ગતિ કયું ઘર્ષણ બળ આવી જાય, ગતિક ઘર્ષણ બળ. અને ગતિક ઘર્ષણ બળ શોધવાનું એક જ મેથડ મ્યુ કે એન. ખાસ જોવાનું જો પદાર્થ સ્થિર હોય તો જ સ્થિત ઘર્ષણ બળ, ન કે ગતિમાં હોય તો ગતિ ઘર્ષણ બળ લેવાનું. આ કોન્સેપ્ટ યાદ રાખજો. બરાબર છે, હવે જો નેક્સ્ટ દાખલો જોઈએ. આપણી પાસે એમ દંડનો બ્લોક V0 વેગ છે અને મ્યુ ઘર્ષણાંક છે. તો એવું કીધું છે કેટલા સમય પછી બ્લોક સ્થિર થશે, શરૂઆતમાં V0 વેગ છે પછી સ્થિર કેટલા સમયમાં થઈ જાય, આ સમય દરમિયાન બ્લોકનું સ્થાનાંતર કેટલું હશે એવું કીધું છે. તો પહેલાં આપણે F પીડી દોડી દઈએ, તો આપણી પાસે જો MG N ઉપર બરાબર, હવે પદાર્થ શરૂઆતમાં ગતિમાં જ છે એટલે ઓબ્વિયસલી છે પ્રવેગ હોવાનો જ છે. તો આ બાજુ પ્રવેગ લઈ લો બરાબર, તો આ બાજુ ઘર્ષણ બળ લાગશે ગતિ ઘર્ષણ બળ, કારણ કે પ્રવેગમાં કીધેલો જ છે. તો લખી શકો FK. ચલો હવે FK શોધી લઈએ પહેલાં, તો ભાઈ FK એટલે શું, મ્યુ કે એન અને એન બરાબર MG, કારણ કે YX માં ગતિ નથી. તો આ થઈ ગયું FK. હવે આકૃતિ ઉપરથી તમે જોઈ શકો છો કે આ બાજુ પ્રવેગ આ બાજુ ભર, તો FK બરાબર MA લખી શકીએ આપણે. શું થઈ ગયું, FK બરાબર MA અને FK ની જગ્યાએ MU MG, MM કેન્સલ થઈ જાય અહીંયા, તો વેધુ ખાલી એ બરાબર MG.
ચલો પ્રવેગ મળી ગયો, પણ આ પ્રતિપ્રવેગ હશે કારણ કે પહેલા ગતિ કરે છે અને પછી સ્થિર થાય, એટલે ઓબ્વિયસલી પ્રતિપ્રવેગ હોય એટલે પ્રવેગ માઇનસમાં લેશું. તો આપણી પાસે શરૂઆતનો વેગ વી ઝીરો સ્થિર થાય છે, અંતિમ વેગ ઝીરો, પ્રવેગ આવશે માઇનસ મ્યુ ઝીરો. ટી આપણે શોધવાનું છે, બરોબર. તો આપણી પાસે સૂત્ર છે વી બરાબર વી ઝીરો પ્લસ એટી. મારે આ સૂત્ર ઉપયોગ કરવું હતું એટલે મારે પ્રવેગ જોતું હતું, કારણ કે સમય શોધવો હતો, શરૂઆતનો અંતિમ વેગ હતો, તો પ્રવેગ શોધવો પડે ને. તો પ્રવેગ માટે મેં અહીંયા એફ બીડીનો ઉપયોગ કરી લીધો એટલે મને પ્રવેગ મળી ગયો. અને પ્રવેગ મળી જાય પછી તમે આનો ઉપયોગ કરો એટલે સમય પણ તમને મળી ગયો વી ઝીરો બાય મ્યુ જી. અને સ્થાનાંતર એટલે અંતર શોધવું છે, તો આપણી પાસે વી ઝીરો છે, વી છે, એ છે, હવે ટી આવી ગયું. તો તમે એક્સ થ્રુ કોઈ પણ સૂત્ર લઈ શકો, તો હું લીધું છે ડી બરાબર વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર છેદમાં ટુ, એ આ ઝીરો માઇનસ વી ઝીરો આ ટુ, અને એની જગ્યાએ માઇનસ મ્યુ જી, તો વધશે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, મ્યુ જી સ્ક્વેર છેદમાં ટુ મ્યુ જી. એટલે આવા દાખલામાં પણ એફ બીડી દોડો તમે એટલે પ્રવેગ મળી જાય. કયું ઘર્ષણબળ તમને ખબર પડવી જોઈએ, જો ગતિમાં હોય તો ગતિ ઘર્ષણબળ આવે એટલું તમને ખબર છે, બરોબર. તો આ લખી લો પછી આગળ જઈએ, લખાઈ ગયું, ચાલો ઝડપથી આગળ જઈએ. તો સ્વાધ્યાય 5.25 જોઈએ રકમ આપણે, સ્વાધ્યાય 5.25 શું છે રકમ? તો આકૃતિમાં એક સમક્ષિતિજ કન્વેયર બેલ્ટ જે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી પ્રવેગિત થાય છે તેના પર બેલ્ટની સાપેક્ષે ઉભેલો એક સ્થિર માણસ દર્શાવ્યો છે. બેલ્ટ છે, બેલ્ટ ગતિ કર્યા કરે છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી, એમાં વ્યક્તિ સ્થિર ઉભેલો છે. માણસ પર ચોખ્ખું કેટલું બળ લાગતું હશે? ઓબ્વિયસલી છે બેલ્ટ ઉભો છે, બેલ્ટ જાય છે તો સાથે સાથે પેલો પણ ગતિ કરવાનો, તો એ પ્રવેગને કારણે કેટલું બળ લાગે એ શોધવાનું. એક પછી બીજો પહેલાં શોધી લઈએ. ચાલો તો આપણી પાસે પ્રવેગ છે તો આપણે એફ શોધવું છે, એમ આપ્યું છે 65 કિલોગ્રામ કાઉન્સમાં રકમમાં. હવે આપણને ખબર પ્રવેગ આપેલો હોય તો બળ શોધવું છે, તો એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ આ એમ અને એ મૂકો એટલે બળ મળી ગયું કેટલું 65 ન્યૂટન. આટલું બળ આ બેલ્ટને કારણે એના ઉપર લાગી ગયો. પહેલો ભાગ અહીંયા પૂરો થઈ ગયો. બીજો ભાગ જોઈએ. જો માણસના બૂટ અને બેલ્ટ વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.2 હોય તો, એટલે પહેલા ભાગમાં ઘર્ષણ બળ લેવાનો નથી, એટલે પહેલો ભાગ પૂરો થઈ ગયો એટલે પછી ભૂલી જાઓ કે ભાઈ આ પ્રવેગને કારણે એના પર બળ લાગ્યું જે બેલ્ટના ગતિની વિરુદ્ધ દિશામાં હશે, હવે આને ભૂલી જાઓ. બીજો ભાગ શું કહે છે કે ઘર્ષણાંક આપ્યો છે 0.2 સ્થિત ઘર્ષણાંક, તો બેલ્ટના કેટલા પ્રવેગ સુધી માણસ બેલ્ટની સાપેક્ષે સ્થિર ઉભો રહે? બેલ્ટના કેટલા પ્રવેગ સુધી માણસ બેલ્ટની સાપેક્ષે સ્થિર ઉભો રહે? દળ લેવાનું છે 65. તો તમારે એવો પ્રવેગ શોધવાનો છે બેલ્ટનો કે જેથી માણસ કેવો રહે, સ્થિર રહે. તો પહેલું તો ખબર પડી, ધારો કે પ્રવેગ લાગે છે એ ડેશ, તો જે પ્રવેગ આપણે શોધવાનો છે એને કારણે એક બળ લાગે એમ એ જેટલું, અને બીજું બળ ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ લાગે. તમે બે રીતે દાખલો કરી શકો, બરોબર. તમને ખબર છે કે ભાઈ આ સ્થિર રહે છે પદાર્થ, તેનો મતલબ બંને પણ કેવા હોવા જોઈએ, સરખા હોવા જોઈએ, કારણ કે ચોખ્ખું કીધું છે કે બેલ્ટનો પ્રવેગ કેટલો જેથી માણસ સ્થિર જ રહે. તો સ્થિર એનો મતલબ શું? સામસામેના બળ સરખા હોવા જોઈએ. તો ભાઈ આ એક તો પ્રવેગને કારણે બળ લાગે અને બીજું આ ઘર્ષણ બળ સરખા હોવા જોઈએ. તો ડાયરેક્ટ લખી શકો તમે એફએસ મેક્સ બરાબર મ્યુએસએ, અથવા સમેશન એફ બરાબર એમ રીતે પણ થઈ શકે. તો એફએસ મેક્સ ઇઝ ઇક્વલ ટુ એડેસ, આપણું ડાયરેક્ટ લખી શકો ને આ સૂત્ર ઉપરથી એફએસ મેક્સ બરાબર એમ એડેસ. પહેલાં એફએસ શોધી લઈએ આપણે, તો એફએસ મેક્સ બરાબર મ્યુએસ એન, મ્યુએસ એનની જગ્યાએ એમજી, આ મ્યુએસ આ એમ અને જીની કિંમત મૂકેલી 130. ડાયરેક્ટ હવે સામસામેના બળ સરખાઈ દો કારણ કે સ્થિર છે, તો એફએસ મેક્સ બરાબર એમ એડેસ થઈ ગયું. તો આના ઉપરથી એડેસ બરાબર એમ છેદમાં, તો 2 મીટર પ્રતિ સેકન્ડ જવાબ થઈ જાય. એટલે જ્યારે પણ કોઈ પદાર્થ સ્થિર, આના પહેલાં ટ્રેનનું તળિયા ઉપર બોક્સ હતું એમાં પણ સેમ કે ભાઈ સ્થિર રહેવાનો મતલબ શું? બે બળ સરખાઈ દેવાના, એક તો પ્રવેગને કારણે એમ એ ડેસ અથવા એમ એ, અને બીજું ઘર્ષણ બળ સરખાઈ દો એટલે જવાબ તમને મળી જશે. ક્લિયર? તો આ થઈ ગયો આપણો બેલ્ટ વાળો દાખલો. પછી નેક્સ્ટ જો આવો દાખલો છે, આવો દાખલો આપણે કાલે પણ જોયો હતો, એમાં ઘર્ષણ હતું નહીં, હવે ઘર્ષણ લઈએ આપણે, એમાં ગતિ ઘર્ષણ હતું, બરોબર. આમાં જોઈએ જો કે ભાઈ એમ બરાબર 3 kg હોય તો એફનું મહત્તમ મૂલ્ય શોધો જેથી બ્લોક ગતિ ન કરે. બ્લોક કેવો કીધો છે ભાઈ? સ્થિર રહેવો જોઈએ કે જેથી
एफ नु मूल्य केटलू थाय। तो पहला आपणे एफ पी डी दौड़ दीए, तो सौथी पहला एफ पी डी, चलो भाई आई एम बराबर एफ आ बार लागे छे लंबाई देवानी एना रीते, तो आ थई गयुं आपणुं एफ इज इक्वल टू केटलू छे भाई, एफ शोधवानुं छे आपणे बराबर। चलो बे अहींया टीटा साइट छे, तो अहींया पण साइट आवशे खूणो बने, तो घटक थई गयो एफ कॉस 60, बीजो घटक थई जाय एफ साइन 60। पहलू बळ वजन बळ, बीजू बळ लंब बळ, बराबर तणाव बळ स्प्रिंग फोर्स, आभासी एवं कहीं आवा नहीं कारण स्थिर है, तो वैधु घर्षण बळ, आ बाजू बळ हो तो आ बाजू गति थई शके, तो घर्षण विरुद्ध दिशा में लेव पड़े एफ एस बराबर। तो पहले आपणे एन शोधी लीए, આપણે એફ શોધવું છે ને, તો પહેલાં આપણે એનની કિંમત શું લખી શકો, જોજો અહીંયા હોય એક વાય એક્સમાં કેટલા બળ લાગે જોજો, અહીંયા એન નીચે તરફ એમ જી અને આ એફ સાઇન 60 ભૂલવું નહીં, તો શું થયું એન બરાબર એમ જી પ્લસ એફ સાઇન 60। તો એનની એમની કિંમત આપણને આપી છે રૂટ 3 જીની જગ્યાએ 10, એફ આપણે શોધવું છે અને સાઇન 60 એટલે રૂટ 3/2 એન મળી ગયું। હવે આપણે એક્સ અક્ષના બળ સરખાવીએ, હવે સ્થિર જ છે તો વાય અક્ષના બળ સરખાવો અને એક્સ અક્ષના બળ સરખાઈ દો, તો એક્સ અક્ષ ઉપર 1 અને બીજું 2 બળ લાગવાના, તો થશે એફ એસ બરાબર એફ કોસ 60, એફ એસ જગ્યાએ મ્યુએસ એન એફ કોસ 60, મ્યુએસની કિંમત 1/2√3 અને એનની કિંમત એને મૂકી દો બેઠે બેઠી √3 tan પ્લસ એફ √3/2 ઇઝ ઇક્વલ ટુ કોસ 60 એટલે 1 આમ આની અંદર ગુણતા જાઓ તો શું થશે, પહેલાંને ગુણો તો રૂટ 3 કેન્સલ, તો થયું 10/2 પ્લસ અંદર ગુણો એટલે રૂટ 3 ઉપર કેન્સલ એટલે એફ 4 ઇઝ ઇક્વલ ટુ એફ 2, બે નીચે કેન્સલ કરો તો 2 ખાલી અહીંયા વધે, તો 10 પ્લસ 2 તો ગયા અહીંયા એફ, આ પેલી બાજુ એટલે એફ માઇનસ એફ 2 એટલે વધે એફ 2 ઇઝ ઇક્વલ ટુ 10, તો એફ કેટલું થઈ ગયું બાય 20 ન્યૂટન બરાબર। એફની દાખલા જ છે, ફ્રી બોડી ડાયાગ્રામ દોરતા આવડો જોઈએ, ખાલી ઘર્ષણ બળ પ્લસ કરવાનું થશે, એટલે આવા જ્યારે પણ દાખલા હોય આ બહુ જ અગત્યના છે દાખલા આવા જેડબલ્યુ નીટ માટે, તો સૌથી પહેલાં એફ બીડી દોડી દેવાનો, ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશા લઈ લેવાનો સાપેક્ષ ગતિની, એટલે ઘર્ષણ બળ પહેલાં વાય અક્ષના બળ સરખાવા, સ્થિર છે તો બળ સરખાઈ દેવાના અને પછી એન મળી ગયું અને પછી એક્સ અક્ષના બળ સરખાવીને કિંમત મૂકી દો એટલે તમને બળ મળી જશે બરાબર છે। તો હવે તમે આ લખી લો,